તો દીવની અંદર પણ મહા વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. પવનની ગતિમાં વધારો થયો છે. દીવમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. દરિયા કિનારે પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે અહીંથી મહા વાવાઝોડું પસાર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો દીવની અંદર પવનની ગતિમાં વધારો થઈ ગયો છે અને ધોધમાર વરસાદ અહીં વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. તો દરિયા કિનારે અહીં પોલીસનું પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે મહા વાવાઝોડું અહીંયાથી પસાર થવાની સંભાવના દેખાઈ રહી છે. તો દીવના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે, સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો થઈ ગયો છે. દીવના વાતાવરણમાં એકદમ આપણને બદલાવ જોવા મળી રહ્યો છે. વરસાદ ચાલુ છે, પવનની ગતિમાં પણ વધારો થયો છે. આ સાથે સાથે દરિયા કિનારા ઉપર પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. બપોર સુધીમાં અહીંથી મહા વાવાઝોડું જે છે તે ડીપ ડિપ્રેશન સ્વરૂપે પસાર થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. ત્યારે દીવના દરિયાકાંઠે કોઈને ન જવાની સલાહ આપવામાં આવી છે. સાથે સાથે પ્રવાસીઓને પણ અહીં પ્રવેશવા દેવામાં આવતા નથી. મહા વાવાઝોડાની અસર દીવમાં દેખાઈ રહી છે. પવનની ગતિમાં ચોક્કસથી વધારો થઈ ગયો છે અને ધોધમાર વરસાદ દીવમાં પડી રહ્યો છે. વાતાવરણની અંદર ખૂબ જ બદલાવ જોવા મળી રહ્યો છે. મહા વાવાઝોડાની અસર અહીં સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યારે દરિયા કિનારે પણ પોલીસનું પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પ્રવાસીઓને દરિયા કિનારે ન જવાની પહેલેથી જ સાવચેતીના પગલારૂપે ના પાડી દેવામાં આવી છે. છતાં પણ જો કોઈ ત્યાં પહોંચી જાય તો તેમને દૂર કરવા માટે પોલીસનું પેટ્રોલિંગ અહીં વધારી દેવામાં આવ્યું છે. તો બપોર સુધીમાં મહા વાવાઝોડું જે છે તે ડીપ ડિપ્રેશન સ્વરૂપે અહીંથી પસાર થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે લાઈવ જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરીશું. જી અર્પણ, મહા વાવાઝોડાની કેવી અસર દીવની અંદર જોવા મળી રહી છે? તંત્ર કેટલું એલર્ટ છે? શું પગલાં લેવાઈ રહ્યા છે? જીલન, તંત્રને પગલાની અને એલર્ટની વાત કરીએ તો હાલમાં આપણે થોડીક ક્ષણો પહેલા જ દીવના જે કલેક્ટર છે સલોની રાય, તેમની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. તેનામાં તેમણે કહ્યું છે કે સાંજ સુધી આ પરિસ્થિતિ રહેશે અને તેના કારણે તંત્ર સંપૂર્ણ સજ્જ છે, કારણ કે 1500 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની 5 જેટલી ટીમો સમગ્ર વિસ્તારમાં સ્ટેન્ડ બાયમાં છે અને આખું માર્કેટ કહી શકાય કે આખું દીવ બંધ છે. હાલના સીધા દ્રશ્યો તમને દીવના દરિયાકાંઠેથી બતાવવાનો પ્રયત્ન કરું. આપ જોઈ શકો છો જે કિનારો છે ત્યાં વિવિધ બોટો લાંગરવામાં આવેલી છે અને પવનની ગતિ આ જે હોડીઓની ઉપર જે ઝંડીઓ ફરકાઈ રહી છે તેના પરથી અંદાજ આવી શકે છે કે પવનની ગતિ કેટલી છે અને સાથે જ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ નહીં પરંતુ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જે ટેકનિકલ કારણોસર કેટલીક મુશ્કેલી પડી રહી છે. કેમેરામેનને કહીશ કે દૂરની તરફ દરિયાના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. પાણીનું જે લેવલ છે તે પણ ગઈકાલ કરતાં ઉપર આવી ગયું છે અને દરિયો જાણે કે બહાર આવવાનો પ્રયત્નો કરી રહ્યો હોય તેવા જે મોજા છે તે હિલોળે લઈ રહ્યા છે. એટલે કહી શકાય કે પરિસ્થિતિ મિનિટે ને મિનિટે જેમ જેમ આગળ વધી રહી છે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ Zee24 પોતાના દર્શકોને આપી રહ્યું છે. કારણ કે જ્યારથી વાવાઝોડા મહાની આગાહી શરૂ થતી ત્યારથી Zee24 સતત આ અપડેટ આપી રહ્યું છે અને હાલમાં Zee24ની ટીમ દીવના દરિયાકાંઠે છે. હાલમાં પણ ખૂબ જ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેની તીવ્રતામાં સતત વધારો પણ થઈ રહ્યો છે. જે પ્રમાણે હાલમાં પવનની ગતિ છે તેનામાં પણ મોડી સાંજ સુધીમાં વધુ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. સાંજ બાદ વાવાઝોડું જે છે દીવના દરિયાકાંઠેથી જ્યારે પસાર થવાનું છે તે બાદ પરિસ્થિતિમાં થોડે અંશે સુધારો થશે તેવું હાલ કલેક્ટરે પણ કહ્યું છે અને આવતીકાલ સુધીમાં સમગ્ર જે પરિસ્થિતિ છે તે રાબેતા મુજબ થઈ જવાની આશા હાલમાં તેમણે વ્યક્ત કરી છે. જીલન જી, આભાર અર્પણ સમગ્ર જાણકારી આપવા માટે. તો મહા વાવાઝોડાની અસર દીવમાં વર્તાઈ રહી છે. વાવાઝોડાની અસરથી પવનની ગતિમાં અહીં વધારો થયો છે. કિનારે લાંગરેલી બોટને વધુ મજબૂતાઈથી બાંધવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદ અત્યારે પણ દીવની અંદર વરસી રહ્યો છે. તો દીવમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ બની ગયું છે. સાંજ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે તેવું અહીંના કલેક્ટરે જણાવ્યું છે. 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેવું પણ કલેક્ટર જણાવી રહ્યા છે.
એનડીઆરએફની 5 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. વાવાઝોડા મહાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે અને તેને લઈને જે વાતાવરણ છે સંપૂર્ણ બદલાઈ ગયું છે. શું પરિસ્થિતિ છે, વહીવટીતંત્રએ કેટલી તૈયારીઓ કરી દીધી છે તેની તે અંગે વાત કરવા માટે આપણી સાથે દીવના કલેક્ટર સલોની રાય છે. મેડમ, જિસ તરહ કી સિચ્યુએશન અભી ક્રિએટ હુઈ હૈ, કિતની અલર્ટનેસ હૈ ઓર કિતની પ્રિપેરેશન કી ગઈ હૈ? अभी जैसा कि हम देख रहे हैं, कल रात से बारिश यहाँ पे स्टार्ट हो गई है, तो हमने प्रेपरेशन जो करी थी वो इन प्लेस है. हमने कल ही अराउंड 1500 लोगों को जो लो लाइंग एरियाज में रहते हैं या जो बीच के पास रहते हैं, जैसे कि अभी पानी का लेवल थोड़ा बढ़ रहा है, तो इन दैट केस हमारा वो वल्नरेबल हाउस होल्ड्स हमने पहले ही कल ही आइडेंटिफाई कर लिए थे और उनको इवैक्यूएट करके हमारे 600 करीब लोग शेल्टर होम में रह रहे हैं. तो दे आर सेफ एंड सिक्योर एंड बाकी अब हमारी प्रेपरेशंस इन प्लेस ही हैं. तो अभी लेट्स सी, अभी तो वैसे जो प्रिडिक्शंस है उसके हिसाब से तो डीप डिप्रेशन ही रहेगा अरेबियन सी में, साइक्लोन लैंड को हिट नहीं करेगा, बट हम वैसा ही आशा रखते हैं. बात करें एनडीआरएफ की, तो एनडीआरएफ की टीम की कहाँ कहाँ पर डिप्लॉयमेंट की गई है, ज़रूरत पड़ने पर वो लोग कितने लेवल तक तैयार हैं? एनडीआरएफ की हमारी 5 टीम्स डिप्लॉयड है, जो जिसमें से 3 गोगला 3 वनकबारा साइड पे है, 1 गोगला पे है और 1 ओवरऑल रेकी करने के लिए है. तो उनका हमारा अभी जो रिस्क असेसमेंट के पॉइंट ऑफ व्यू से ही वो असेस कर रहे हैं कि कहीं पे कोई भी बंदा अगर कहीं पे दे आर बेसिकली गार्डिंग आवर शोर्स एंड इंश्योरिंग कि सब सेफ रहें. सिचुएशन को देखकर जो कॉल दिया गया था शॉप्स और जो घर है बंद रखने के लिए, कब तक वो कॉल ऑफ किया जाएगा, कब तक स्टेट गवर्नमेंट के साथ कोऑर्डिनेट कर आखिर कॉल ऑफ की सिचुएशन रूटीन हो गई है? प्रिडिक्शन के हिसाब से आज हमारा सब कुछ नॉर्मलाइज हो जाना चाहिए एंड कल से एवरीथिंग शुड रिज्यूम टू नॉर्मल. તો આ હતા દીવના કલેક્ટર સલોની રાય. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહીને સ્થાનિક વહીવટીતંત્રે તમામ પગલાં લીધેલા છે અને આજે મોડી સાંજ સુધીમાં પરિસ્થિતિ છે જે સંપૂર્ણ રાબેતા મુજબ થઈ જશે, જેથી હાલમાં જેટલા પણ દુકાનો બંધ છે, માર્કેટ બંધ છે, તેને રાબેતા મુજબ ખોલી દેવામાં આવશે. દીવથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક.